नमस्कार विद्यार्थी मित्रों, वेद डिजिटल एज्युकेशन में आपनो हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 8 विषय छे विज्ञान, जेनी स्व अध्ययन पोथीनु प्रकरण नंबर 15 केटली कुदरती घटनाओ, जेनु संपूर्ण सोल्यूशन आपणे आज वीडियो लेक्चर में जोवाना छीए। मित्रों, आ जोता पहेला मारे खास तमने ए कहेवानुं छे, चेनल में प्रथम वक्त होय तो चेनल ने सब्सक्राइब कर देशो। अपने चेनल में तमाम विषयना स्व अध्ययन पोथीना सोल्यूशन छे, तेमज तमाम पाठनी विगतवार शिक्षकनी हाजरी में बराबर तमे सामे शिक्षक ने जोई शको, ए रीते तमाम पाठनु पण सोल्यूशन आपवामां आवेलुं छे, समजूती आपवामां आवेली छे। चेनलना प्लेलिस्ट में जईने तमे एकवार अवश्य मुलाकात लेशो, अथवा तो शाळा मित्र नामनी एप्लिकेशन में जईने पण तमे मुलाकात लेशो वेद डिजिटल एज्युकेशननी। अने हाँ, 1-12 ધોરણના વિડિયો છે, એટલે તમારા ભાઈ બહેન સગા સંબંધીને પણ તમે શેર કરી શકશો। ત્યાર પછી જે યોગ્ય વિકલ્પ પસંદ કરો, આકાશમાં થતી વીજળીની ઘટના થવા માટે નીચેનામાંથી કયો વિકલ્પ પસંદ કરશો? તો જો ભાઈ, વાદળાની ઉપરના ભાગનો વીજભાર ધન હોય, વાદળાની નીચેના ભાગનો વીજભાર ઋણ હોય, અને જમીનનો વીજભાર કેવો હોય? તો કે ધન હોય છે। બીજું, પ્રગતિ રિફિલને પોલિથીનની કોથળી સાથે અને ફૂલાવેલા ફુગ્ગાને ઊન સાથે ઘસીને એકબીજાની નજીક લાવે છે, તો તેણીને નીચેનામાંથી શું જોવા મળશે? તો બંને વીજભારિત તો થાય છે, પણ અપાકર્ષણ કે આકર્ષણ થતું નથી। બરાબર, આગળ પ્રશ્ન 3, નીચેના પૈકી કયું વિધાન ખોટું છે? તો મૃદાવરણ લાવા ઉપર તરે છે, આ વિધાન ખોટું છે। ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો 4, કે પૃથ્વી પરના બે સ્થળો એ અને બી પર ભૂકંપની તીવ્રતા અનુક્રમે એ ઉપર 2 અને બી ઉપર 4 રિક્ટર સ્કેલ મપાય છે, તો આ બે સ્થળના ભૂકંપ વિશે શું કહી શકાય? તો મિત્રો, ભૂકંપ 1 કરતાં ભૂકંપ 2 બમણી વિનાશક શક્તિ ધરાવે, કારણ કે જેમ રિક્ટર સ્કેલનું માપ વધે એમ વિનાશ ક્ષમતા વધે। ત્યાર પછી છે પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। 5, સ્ટ્રોને વીજભારિત બનાવવા માટે શું કરશો? આ રીતે પદાર્થોને વીજભારિત કરી શકાતા હોય એવા 2 ઉદાહરણ આપો। તો કહેવાનું કે સ્ટ્રોને વીજભારિત કરવા માટે પોલિથીન સાથે ઘસવામાં આવે છે। આવા બીજા ઉદાહરણ, કાચના સળિયાને રેશમ સાથે ઘસવામાં આવે ત્યારે તે કેવો થશે? તો કે ધન વીજભારિત થાય છે। 6, શિયાળામાં ઊનના ધાબળા સાથે હાથ ઘસતા શું જોવા મળે છે? જો આ પ્રક્રિયા તમે ઉનાળામાં કરશો તો શું જોવા મળશે? તો કહેવાનું કે શિયાળામાં ઊનના ધાબળા સાથે હાથ ઘસવાથી ઘર્ષણના કારણે વીજભાર પેદા થાય છે, આથી બંને વચ્ચે વીજભારથી મુક્ત થતી ઉર્જાને કારણે તડતડ અવાજ ઉત્પન્ન થાય છે। જ્યારે આ પ્રક્રિયા ઉનાળામાં કરતાં આવું કંઈ તડતડ અવાજ આવતો નથી। CBRI સંસ્થાનું પૂરું નામ આપો, આ સંસ્થા ક્યાં આવેલી છે, આ સંસ્થાનું કાર્ય લખો। તો સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સંસ્થાનું પૂરું નામ। આ સંસ્થા ઉત્તરાખંડમાં આવેલી છે, તે ભૂકંપ અવરોધક ઇમારતો કઈ રીતે તૈયાર કરવી તેના ઉપર શું કરે છે? તો કે કાર્ય કરે છે। 8, ભારતના કયા ક્ષેત્રો ભૂકંપ માટે ભયજનક વિસ્તારો છે? આવા વિસ્તારોને શું કહે છે? તો કાશ્મીર, પૂર્વ અને મધ્ય હિમાલય, કચ્છનું રણ, રાજસ્થાન, ગંગાના વિસ્તારો ભયજનક વિસ્તારો છે, આવા વિસ્તારોને સિસ્મિક ઝોન કહે છે। શું કહે છે? સિસ્મિક ઝોન કહે છે। ત્યાર પછી છે સોહિલ પ્લાસ્ટિકની બોલપેનને કોરા વાળ સાથે ઘસીને કાગળના ટુકડાને આકર્ષવાની પ્રવૃત્તિ કરે છે, તે દરમિયાન તેનો મિત્ર મોહિત બોલપેનના ઘસેલા ભાગને અડકી જાય છે, તો શું સોહિલ તેની કાગળના ટુકડાને આકર્ષવાની પ્રવૃત્તિમાં પરિણામ લાવી શકશે? એટલે કે કાગળનો ટુકડો આકર્ષાશે કે કેમ, શા માટે?
ના, કારણ કે પ્લાસ્ટિકની બોલપેનને કોરા વાળ સાથે ઘસવાથી વિદ્યુત ભાર ઉત્પન્ન થાય છે, પરંતુ એના મિત્ર મોહિતના અડકવાથી અર્થિંગ થવાથી વિદ્યુત ભાર શરીર મારફતે પસાર થઈ જવાથી હવે બોલપેનમાં કોઈ વિદ્યુત ભાર રહેશે નહીં, એટલે આકર્ષવાની પ્રવૃત્તિમાં કોઈ પરિણામ તમે લાવી શકશો નહીં। ત્યાર પછી પ્રશ્ન 10, આશ્રય ઉપલબ્ધ ન હોય તેવા ખુલ્લા મેદાનમાં તમે છો અને ગાજવીજ થવા માંડે તો તમારે શું કરવું? બરાબર, આશ્રય તો મળે એમ નથી, તો જમીન પર બેસી ઘૂંટણ પર હાથ રાખી બે હાથ વચ્ચે માથું રાખવું, તે રીતે બેસવું જેથી વીજળીને અર્થિંગ થવા માટે લક્ષ્ય કેવું બનશે? નાનું બનશે। 11મો પ્રશ્ન, વીજળી અને ઊનના કપડામાં થતા તણખા જેવી ઘટનાઓ તો વર્ષોથી થાય છે, પણ આ ઘટનાઓને સમજવા માટે 2000 વર્ષ શા માટે લાગ્યા હશે? તો કહેવાનું, પ્રાચીન સમયમાં લોકો વીજળીથી ડરતા હતા અને ઈશ્વરનો પ્રકોપ માનતા હતા। ત્યારબાદ સમયાંતરે 1752માં બેન્જામિન ફ્રેન્કલિન દ્વારા તે સામાન્ય ઘટનાઓ જણાવાય જેથી હવે કોઈને ડર કે ભય લાગતો નથી। ત્યાર પછી છે, વાવાઝોડું અને ભૂકંપ આ બે ઘટનાઓનો મુખ્ય ભેદ શું હોઈ શકે છે? જો ભાઈ, ભૂકંપ એ આંતરિક ઘટના છે જે પૃથ્વીના પોપડામાં વિક્ષોભ ઉત્પન્ન થવાથી થાય છે, જ્યારે વાવાઝોડું એ બાહ્ય ઘટના છે, તે તીવ્રતાવાળી ગતિમાન હોવાથી થાય છે, એટલે એક જમીનની અંદર થાય, એક જમીનની બહાર થાય। 13મું, પૃથ્વીની સપાટી પર આવતી ધ્રુજારી માટે કઈ ઘટનાઓ જવાબદાર હોઈ શકે? તો પૃથ્વીની સપાટી પર આવતી ધ્રુજારી માટે ભૂગર્ભીય ધડાકા, જ્વાળામુખી ફાટવી, પૃથ્વી પર ઉલ્કા પડવી, ભૂગર્ભમાં ન્યુક્લિયર ધડાકાઓ થવા વગેરે જેવી ઘટનાઓ જવાબદાર હોઈ શકે। ત્યાર પછી, વીજભારના વહનથી તમારા વર્ગખંડમાં ચાલતા ઉપકરણોના નામ આપો। તો વીજભારનું વહન વિદ્યુત પ્રવાહ સર્જે છે, તેનાથી ચાલતા ઉપકરણોમાં પંખા, ટ્યુબલાઇટ, બલ્બ, પ્રોજેક્ટર વગેરે છે। તમારી આસપાસ જોવા મળતા વીજળીના વાહકો જણાવો, તેનું મહત્વ લખો। ગેલ્વેનોમીટર, એ મીટર, ઇલેક્ટ્રોમેગ્નેટિક ટેસ્ટર કે અન્ય ટેસ્ટર વગેરે, તેનાથી વિદ્યુત પ્રવાહ, વોલ્ટેજ કે વિદ્યુત પ્રવાહની હાજરી છે એને શું કરી શકાય છે? ચકાસી શકાય છે અથવા તો માપી શકાય છે। ત્યાર પછી છે કે ભાઈ, 15મી ઓગસ્ટના રોજ હવામાન ખાતાની આગાહી મુજબ ગાજવીજ સાથે વરસાદ અને તોફાન આવવાની શક્યતા છે। આ દિવસે સવારે તમારે શાળાએ ધ્વજવંદન માટે જવું છે, તો તમે શાળાએ સુરક્ષિત રીતે પહોંચવા માટે શું તૈયારી કરશો? તો ગાજવીજ સાથેના વરસાદમાં છત્રીના બદલે રેઇનકોટ સાથે લઈ જવો તથા બસ વગેરેમાં બારીનો કાચ બંધ રાખો, અને આવી રીતે સુરક્ષિત શું કરી શકાશે? તો કે શાળાએ પહોંચી શકાશે। ત્યાર પછી છે, તમે સાદું ઇલેક્ટ્રોસ્કોપ કેવી રીતે તૈયાર કરશો? તો મિત્રો, પાઠ્યપુસ્તકના પેજ નંબર 187 ઉપર 15.4 નંબરની આકૃતિ છે કે ભાઈ, એક પહોળા મુખવાળી બોટલ લો, તેના મુખ કરતાં થોડોક મોટો કાર્ડબોર્ડ લો, તેમાં ધાતુની પેપર ક્લિપ પસાર કરી શક્ય એટલું છિદ્ર કરો। આ રીતે ઇલેક્ટ્રોસ્કોપ શું કરી શકાય? તૈયાર કરી શકાશે। ત્યાર પછી છે 18મું, ભૂકંપ સાથી થાય છે, શું ભૂકંપની ઘટના થવાનું અનુમાન કરી શકાય? તો કહેવાનું, પૃથ્વીનું સૌથી બહારનું પડ એટલે કે પોપડો કહેવાય, તેની અંદર ઊંડાણમાં વિક્ષેપને લીધે ધ્રુજારી આવે છે, જ્યારે પ્લેટ એકબીજા સાથે ઘસાય છે તે અથડાવાથી એક પ્લેટ નીચે બીજી પ્લેટ જાય છે, ત્યારે તેઓ પૃથ્વીના પોપડામાં વિક્ષેપ કરે છે અને ભૂકંપનું અનુમાન વિક્ષેપ કરે એટલે ભૂકંપ થાય છે। જો કે ભૂકંપનું અનુમાન કરવું શક્ય હજુ છે નહીં। 19મું, તમે તમારા ઘરમાં બેઠા છો, જો આકાશમાં જોરદાર વીજળી થાય છે તો
तो तमे तमारी अने घरनी सलामती माटे शुं करशो? तो सौथी पहला तो घरना बारी बाणा बंद करवा, धातुनी पाइप साथेनो संपर्क टाळवो, वीजळीथी चालता साधनो प्लगमांथी शुं करी नाखवाना मित्रो? काढी नाखवाना। विष्णु, तमे खुल्ला वाहनमां मुसाफरी करी रह्या छो, ચોમાસાનો સમયગાળો હોય અને અચાનક વીજળીના કડાકા થવા લાગે તો તમે શું કરશો? તો વાહન બને તો ઝાડથી દૂર ખુલ્લા સ્થળે લઈ જવું, તથા જો શક્ય હોય તો રિક્ષા જેવા વાહનમાં ખુલ્લા ભાગ તરફ પ્લાસ્ટિક શું કરી દેવું જોઈએ? ઢાંકી દેવું જોઈએ જેથી ભીંજાય પણ નહીં। આગળ 21મો સવાલ, એક પ્લાસ્ટિકની બોલપેન લઈ તેને વેફરના રેપર સાથે ઘસો, ત્યારબાદ તેને હાથની રૂવાંટીથી નજીક લાવો, તમને જોવા મળતા અવલોકનની નોંધ કરો। તો એક પ્લાસ્ટિકની બોલપેન લઈ તેને વેફરના રેપર સાથે ઘસતા તે વીજભાર મેળવે છે, અને હાથની રૂવાંટીની નજીક લાવતા રૂવાંટીને શું કરશે? તો કે વીજભાર મેળવેલો હોવાથી આકર્ષે છે। 22મું, રિક્ટર સ્કેલ એ શું છે? વિનાશક ભૂકંપ છે એમ ક્યારે કહી શકાય? તો ભૂકંપની તીવ્રતા મૂલ્યને માપક્રમ પર દેખાડતા એકમને રિક્ટર સ્કેલ કહે છે। જો વિનાશક હોય તેવા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલની તીવ્રતા 7 કરતાં કેવી હશે? તો કે વધારે હોય તો સમજી લેવાનું કે ભૂકંપ છે એ કેવો છે? વિનાશક છે। 23મું, ઇમારત બનાવવા વિદ્યુતના સુવાહકોનો ઉપયોગ થયો હોવા છતાં વીજળીથી બચવા વિદ્યુત રક્ષકની જરૂર છે શા માટે? તો કહેવાનું કે ઇમારત પર વીજળી ત્રાટકવાનો ભય રહે છે, ઊંચી ઇમારત પર રાખેલો વીજળીનો વાહક વિદ્યુત સુવાહક હોય છે, આ વાહકનો અણીદાર છેડો ઇમારત કરતાં સહેજ ઊંચો રાખેલ હોય છે, બીજો છેડો જમીનમાં દાટેલ હોય છે, જેથી ઇમારતને વીજળીથી શું કરી શકાય છે? તો કે બચાવી શકાય છે। ત્યાર પછી ઇલેક્ટ્રોસ્કોપની રચનામાં ધાતુની પટ્ટીની જગ્યાએ એબોનાઇટના સળિયાનો ઉપયોગ કરવામાં આવે અને તેની નજીક વીજભારિત પદાર્થ લઈ જવામાં આવે તો શું એલ્યુમિનિયમની પટ્ટીઓ પર કંઈ અસર થશે? જોવા મળશે શા માટે? તો જો પદાર્થ વીજભારિત હશે તો સળિયાને મળતો વીજભાર વહન પામી એલ્યુમિનિયમની ફોઇલમાં બે પટ્ટીઓ ઉપર જમા થશે, પટ્ટીઓ ઉપર સમાન પ્રકારના વીજભાર વહન પામી પટ્ટીઓ અપાકર્ષણ થતાં પટ્ટીઓ કેવી થશે? મિત્રો, પહોળી થશે। ત્યાર પછી નીચેના પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર આપો। 25મું, ભૂકંપ સલામત માળખું બનાવવા માટે તમે શું સલાહ આપી શકો? તમારા અભ્યાસના આધારે જવાબ આપો। તો મિત્રો, ઇમારતોની રચના એ રીતે કરવી જોઈએ કે ભૂકંપના આંચકા શું કરી શકે, સહન કરી શકે, આ માટે તમારે ખાસ એન્જિનિયરનો સંપર્ક કરવો। ઉપરાંત કબાટ જેવી વસ્તુઓ દિવાલ સાથે લગાવી રાખવી, આમ ભૂકંપથી કેટલાક અંશે સલામત શું કરી શકાય? મેળવી શકાય, સલામત રહી શકાય। ભૂકંપની ઘટનામાં તમારી જાતને બચાવવા તમે શું પગલાં લેશો? જો ઘરે હોય તો ટેબલ જેવી વસ્તુની નીચે આશરે લઈશું, જ્યાં સુધી ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી ત્યાં રહીશું। ઘરમાં પડી શકે તેવી ભારે વસ્તુથી દૂર રહેવું, જો પથારીમાં હોય તો તકિયો માથા પર મૂકી દઈશું, વિદ્યુતથી ચાલતા સાધનોથી દૂર રહીશું, ખુલ્લા સ્થળે હોય તો જમીન પર બેસી જવું, અને જો કાર કે બસ જેવા વાહનમાં હોય તો બહાર નહીં નીકળીશું, અને ધીરે ધીરે ખુલ્લામાં વાહનને શું કરીશું? લઈ જઈ શું। ત્યાર પછી 27મું, જે સાધનની મદદથી વીજભાર શોધી શકાય તેની રચનાની સમજ આકૃતિ સહિત સમજાવો। તો મિત્રો, પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 187 ઉપર આકૃતિ 15.4 તમારે લેવાની છે, બરાબર, અહીંયા તમારે દોરવાની છે। બાજુમાં સાદું ઇલેક્ટ્રોસ્કોપ દર્શાવેલું છે, વીજભારિત રિફિલ આકૃતિમાં દર્શાવ્યા મુજબ પેપર ક્લિપના બહારના છેડાને અડાડતા વીજભાર A1 એટલે કે વીજભાર A1 ફોઇલની બે પટ્ટીને મળશે, બંને સમાન વીજભાર મળતા પટ્ટીઓ અપાકર્ષણથી પહોળી થાય છે, જે વીજભારિત છે એમ સૂચવે છે।
પોલિથિન સાથે ઘસી વીજભારિત રિફિલ નજીક લાવો. એક રિફિલને ઘસીને ઉપર મુજબ કાચના પ્યાલામાં મૂકો. બરાબર, ચાલો અહીંથી આવશે મિત્રો. ભૂકંપના તરંગોને કયા પ્રકારના તરંગો કહેવાય? આ તરંગો નોંધવાના સાધનની સમજ આકૃતિ સહિત આપો. પેજ નંબર 194 પરની આકૃતિ. સિસ્મિક તરંગો કહેવાય, જેને સિસ્મોગ્રાફ નામના સાધન વડે નોંધવામાં આવે છે. આ સાધન આમ તો એક સાદો ધ્રુજારી પામે તેવો સળિયો કે લોલક હોય છે, જે આંચકા આવે ત્યારે શું થાય છે? ધ્રુજારી પામે છે. સિસ્મિક તરંગોને લીધે ધ્રુજારી જે છે, ધ્રુજતીપેન, એ કાગળ ઉપર તરંગો નોંધે છે. આગળ, સમાન અને અસમાન વીજભારો વચ્ચેની આંતરક્રિયા સમજાવતા પ્રયોગનું વર્ણન કરો. હેતુ, સમાન વીજભારિત પદાર્થ એકબીજાને અપાકર્ષે છે અને અસમાન વીજભારિત પદાર્થ એકબીજાને આકર્ષે છે તે દર્શાવવું. સાધનો, બે ફુગ્ગા, બે રિફિલ, ઊનનું કાપડ, દોરી, પોલિથીન, કાચનો પ્યાલો વગેરે લઈશું. અહીંયા હવે આપણે આકૃતિ દર્શાવવામાં આવેલી છે કે ભાઈ, બે પહેલી આકૃતિ છે, બે વીજભાર વિનાના ફુગ્ગા, બીજી બે વીજભારવાળા ઊન સાથે ઘસેલા ફુગ્ગા, ત્રીજું વીજભારિત રિફિલ પ્યાલો સમાન વીજભાર, અને સી આકૃતિમાં વીજભારિત ફુગ્ગો, વીજભારિત રિજી રિફિલ બે એકબીજાને આકર્ષે છે. તો હવે આપણે લઈએ મિત્રો એની પદ્ધતિ. તો એમની આ જે પદ્ધતિ છે એમાં એ આકૃતિમાં શું દર્શાવ્યું છે લઈએ. તો બે ફુગ્ગા લો, એકબીજાને અડે નહીં તેમ નજીક દોરી બાંધી લટકાવો. બંનેને ઊનના કાપડ સાથે ઘસી મૂળ સ્થિતિમાં મૂકી દો. બીજી આકૃતિમાં વપરાયેલ રિફિલ બોલપિન સાથે ઘસો, તેને કાળજીપૂર્વક કાચના પ્યાલામાં મૂકો. બીજી રિફિલને પોલિથીન સાથે ઘસી વીજભારિત રિફિલ સાથે નજીક લાવો. સી, એક રિફિલને ઘસીને ઉપર મુજબ કાચના પ્યાલામાં મૂકો. તેની નજીક ફૂલેલો વીજભારિત ફુગ્ગો લાવો અને અવલોકન કરો. તો ચાલો હવે આપણે શું નોંધવાનું છે મિત્રો, અવલોકન નોંધવાનું છે કે ભાઈ, વીજભારિત ફુગ્ગાથી બીજો વીજભારિત ફુગ્ગો દૂર જાય છે, વીજભારિત રિફિલથી બીજી વીજભારિત રિફિલ દૂર જાય છે, ત્રીજું વીજભારિત ફુગ્ગાને વીજભારિત રિફિલ નજીક લાવતા અસમાન વીજભારને કારણે આકર્ષાય છે. તો નિર્ણય, બે સમાન વીજભારિત પદાર્થ એકબીજાને અપાકર્ષે છે, જ્યારે અસમાન વીજભારિત પદાર્થ એકબીજાને આકર્ષે છે. તો મિત્રો આ રીતે આપણે 15મા ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. આવી રીતે બધા જ વિષયનું, બધા જ પ્રકરણનું સોલ્યુશન ચેનલના પ્લેલિસ્ટમાંથી અથવા તો શાળા મિત્ર નામની એપ્લિકેશનમાંથી મેળવી શકો છો. અહીંયા સુધી તમે મિત્રો સાંભળ્યું, સમજ્યું એ બદલ તમારો આભાર. અસ્તુ, જય હિન્દ, જય ભારત.